स्वागत छे। तो विद्यार्थी मित्रों, जे आपणो आजनो टॉपिक जे आपणे भणवाना छे ए छे ब्रिटિશરો સમગ્ર ભારતમાં ફેલાયા। તો કઈ રીતે ब्रिटિશરો સમગ્ર ભારતની અંદર ફેલાણા એની આપણે આજે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલ સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરો। તમારા જે કાંઈ સૂચનો છે એ જરૂર તમે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, જેથી કરીને તમારા સૂચનોને આધીને હું નવા વિડિયો પણ બનાવી શકું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ। તો બ્રિટિશરો સમગ્ર ભારતમાં કેમ ફેલાયેલા? ધીમે ધીમે કરતા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી, જે અંગ્રેજો ભારતની અંદર આવેલા, એ સેના માટે આવેલા? તો કે વેપાર કરવા માટે આવેલા। જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એ તો ઈ શું થઈ ગયા? તો કે ભૂલી જ ગયા। એટલે સમગ્ર ભારતની અંદર એને પોતાની જે સત્તા છે એ શું કરવા લાગ્યા? તો કે ફેલાવા લાગ્યા। એટલે કે સમગ્ર ભારતની અંદર અંગ્રેજોને હવે શું કરવું હતું? તો કે રાજ કરવું હતું। પુષ્કળ પ્રમાણમાં એને શું કમાવું હતું? ધન કમાવવું હતું। તો એના માટે ધીમે ધીમે કરતા અલગ અલગ પ્રકારની યોજનાઓની એ લોકોએ શું કરી નાખી હતી? શરૂઆત કરી નાખેલી હતી। તો એમાંનો એક વ્યક્તિ હતો તો કે વેલેસલી, બરોબર, કે જેની સહાયકારી યોજના, જેનું બીજું નામ શું છે? તો કે વિસ્તાર યોજના। એનાથી મૈસૂર છે, નિઝામ છે, મરાઠાઓ છે, એ બધા સહાયકારી યોજનાથી, જે વિસ્તાર યોજનાથી શું થઈ ગયા હતા? તો કે અંગ્રેજોના અંકુશ નીચે આવી ગયેલા હતા। તેવા ઘણા પ્રદેશો જે છે એ સહાયકારી યોજના હેઠળ આવી ગયેલા। જો તમે વિડીયો ન જોયો હોય તો આનો આગળનો જે લેક્ચર જે હતો વિદ્યાર્થી મિત્રો, એ હતો સહાયકારી યોજનાનો, જેની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે। તો થઈ ગયું કે સહાયકારી યોજના આવી, સહાયકારી યોજનાથી ક્યાંક ને ક્યાંક એ લોકોને શું થવા લાગી? તો કે મદદ થવા લાગી સૈન્ય બળ દ્વારા। પરંતુ ધીમે ધીમે પોતાની સત્તા કોના હાથમાં જતી હતી? તો કે અંગ્રેજોના હાથમાં જતી હતી એવું લાગવા મળ્યું। એટલે આખી યોજના કેવી થઈ ગઈ? મીઠા ઝેર જેવી। શરૂઆતમાં મીઠી મીઠી લાગે, છેલ્લે અંતે શું થઈ ગયું? તો કે ઝેર જ છે। એટલે પોતાનું જે રાજ છે, પોતાનું જે રાજ્ય છે, પોતાનું જે રજવાડું છે, એ કોના હસ્તક જતું રહેલું? તો કે અંગ્રેજોના હસ્તક જતું રહેલું। એટલે એને મીઠા ઝેર સમાન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ રીતે સહાયકારી યોજનાથી બ્રિટિશરો ભારતની અંદર ફેલાયેલા। પછી ધીમે ધીમે કરતા અંગ્રેજો કઈ દિશા બાજુ ખસ્યા? તો કે ઉત્તર ભારત તરફ આગળ ખસવા લાગ્યા। હવે અંગ્રેજોને તો હજી હાલની અંદર પણ એ લોકો એવું કીધું કે આપણે ખાલી સહાયકારી યોજનાથી જેટલા પ્રદેશો છે, બરોબર, એ પ્રદેશોને આધીન નથી રહેવું, હજી આપણે વિસ્તારમાં શું કરવો છે? તો કે વધારો કરવો છે। એટલે ધીમે ધીમે ઉત્તર ભારત બાજુ ખસતા ગયા। ઉત્તર ભારતમાં પાછા ક્યાં ગયા? તો પહેલા તો નેપાળમાં ગયા। હવે નેપાળમાં એને શું લાગ્યું? તો કે નેપાળની અંદર તો ગોરખા લોકોની આખી ટીમ હતી, તો ગોરખા લોકોનું જે તાકાત હતી, બરોબર, એ અંગ્રેજો એની સામે ટકી ન શક્યા, બરોબર। એટલે નેપાળની સાથે એને શું લાગ્યું? તો કે ભય લાગ્યો કે ભાઈ આ લોકોને આપણે સાથે જો યુદ્ધ કરશું કે બળજબરી પૂર્વક કરશું, બરોબર, તો આપણી સત્તા જે આપણે હાથમાં છે એ પણ કેવી થઈ જશે? જતી રહેશે। એટલે અંગ્રેજોએ પાછી શું કૂટનીતિ વાપરી કે એક કામ કરી, આપણે એની સત્તા એ રીતે ન જોતી, પણ આપણે શું કરીએ? તો કે મિત્રતાની સંધિ કરીએ એની સાથે। એટલે નેપાળ સાથે એણે શું કર્યું? મિત્રતાની સંધિ કરી। ભારતમાં આવ્યા તો શેના માટે આવ્યા? તો કે વેપાર કરવા માટે। એટલે જેટલા જેટલા રજવાડાઓ હતા એની સાથે પહેલા એણે શું કરી હતી? મિત્રતા જ કરી હતી। પછી ધીમે ધીમે એણે શું આપ્યો? દગો આપ્યો હતો। તો ઉત્તર તરફ નેપાળમાં એને ભય લાગ્યો, એટલે શું કરી? મિત્રતા કરી। અંગ્રેજોએ સરહદ તરફ પ્રયાણ કર્યા, એટલે ભારતની જે બોર્ડર સીમા જેટલી જેટલી સરહદો હતી ત્યાં જઈને એને શું કર્યા? તો કે સંગ્રામો ખેલ્યા। એટલે જેટલા જેટલા પ્રદેશો એના હસ્તક આવતા જાય એવો જ એનો શું હતો? તો કે પ્રયાસ। તો આપણને એમ લાગે છે ખાલી અંગ્રેજો ભારતની અંદર જ આવ્યા, એવું નથી, સમગ્ર એશિયાની અંદર ભારત, એટલે અંગ્રેજોએ તો શું કરી હતી? હુકુમત કરી હતી। ચીનનો વિગ્રહ, અફીણ વિગ્રહ જેને કહેવામાં આવે, ચીનની અંદર અંગ્રેજો જીતી ગયા હતા। પછી મ્યાનમારની અંદર પણ અંગ્રેજોની સત્તાઓ હતી, એ રીતે સમગ્ર એશિયાની અંદર, નેપાળ, ભૂતાન, સમગ્ર એશિયાની અંદર અલગ અલગ દેશોની અંદર અંગ્રેજોએ શું કરી હતી? તો કે શરૂઆતમાં વેપાર કરતા હતા જેમ ભારતમાં કર્યો એમ, પછી ધીમે ધીમે શું જે સત્તા જે દેશની હોય, જે રાજ્યની હોય, એ સત્તા પોતાના હસ્તક લઈ લેતા હતા કૂટનીતિ દ્વારા। તો આ રીતે જેને જ્યાં ભય લાગે ત્યાં શું કરતા? તો કે મિત્રતા કરતા, અને મિત્રતામાં છેલ્લે શું આપતા? તો કે દગો આપતા। તો સરહદોમાં સંગ્રામો ખેલ્યા,
અફઘાન માં ગયા તો અફઘાન ની અંદર શું કર્યું એને વિગ્રહ કર્યો, વિગ્રહ માં એને શું મળેલી, જીત મળેલી બરોબર. પછી સિંધ માં પણ અંગ્રેજો એ સત્તા સ્થાપેલી, શીખ સામ્રાજ્ય ને હડપવાની એને શું કરી કોશિશ. હવે શીખ સામ્રાજ્ય એટલે કહ્યું તો કે પંજાબ. હવે પંજાબ ની અંદર શીખ સામ્રાજ્ય હતું તો પંજાબ માં કોણ હતું કે રાજા રણજીતસિંહ હતા. હવે રણજીતસિંહ એટલે પરાક્રમી રાજા, એની પાસે જે સૈન્ય બળ હતું એ તો અલગ જ, આખું સૈન્ય બળ એનો એનો જે પ્રભાવ હતો એ આખો અલગ જ પ્રભાવ હતો, જેનાથી તો અંગ્રેજોને પણ એમ કહેતા કે અંગ્રેજોને જો ત્યાં પગ મૂકવો હોય ને તો એ પણ એ વિચાર કરતા, એવો પરાક્રમી રાજા હતા. કયા? તો કે પંજાબના રાજા રણજીતસિંહ. જ્યાં સુધી રણજીતસિંહ હતા ત્યાં સુધી એના વહીવટી કાર્યની અંદર અંગ્રેજ લોકો માથું પણ મારી ન શકતા, એવી સત્તા હતી. હવે સ્વાભાવિક છે અંગ્રેજોને પંજાબની અંદર શું લાગવાનું, તો કે ભય લાગવાનું. ભય લાગે એટલે અંગ્રેજો શું કરતા, તો કે મિત્રતાની સંધિ કરતા. એટલે રણજીતસિંહ સાથે અંગ્રેજોએ શું કરી, તો કે મિત્રતાની સંધિ કરી, એટલે કે દોસ્ત બન્યા બે બરોબર. એટલે રણજીતસિંહ જે હતા એ શક્તિશાળી શાસક હતા, શક્તિશાળી શાસક ના કારણે તે અંગ્રેજો જે છે બરોબર ત્યાં પગ નહોતા પેસાવી શકતા. તો રાજ્યના રક્ષણ માટે જે રાજા રણજીતસિંહ હતા એ રાજ્યના રક્ષણ માટે યુરોપિયન પ્રજા જે હતી બરોબર, તો યુરોપિયન પ્રજાના જે ઓફિસરો હતા ને એને એને સૈન્યની અંદર દાખલ કરેલા. હવે મિત્રતાની સંધિ કરી બરોબર, મિત્રતાની સંધિમાં એને રક્ષણ તો આપવું જ જોવે એને બરોબર. તો એવા બુદ્ધિશાળી હતા એટલે જેટલા એના ઓફિસરો હતા ને એની આખી મજબૂત સેના ઉભી કરી. એટલે રણજીતસિંહ આજુબાજુના ઘણા બધા એવા પ્રદેશો જે હતા બરોબર એ પોતાના હસ્તક લઈ લીધા, એટલે આસપાસના પ્રદેશો પર એને શું કર્યો હતો, વિજય કર્યો હતો. એટલે પછી ધીમે ધીમે થઈ ગયો કે રણજીતસિંહ જે વ્યક્તિનો જન્મ થાય એટલે વ્યક્તિનું મૃત્યુ થવાનું જ છે. તો એકવાર એવી ઘટના ઉભી થઈ કે રાજા રણજીતસિંહ જે છે બરોબર એ શું થયા, તો કે મૃત્યુ પામ્યા. હવે મૃત્યુ પામ્યા એટલે અંગ્રેજોને તો ખાલી એને શું કરવું હતું, તો કે એને તો એનું સામ્રાજ્ય જે છે બરોબર એને હડપવું હતું. પરંતુ રણજીતસિંહ હતા ત્યાં સુધી એના શાસનકાળમાં એના વહીવટ કામમાં ક્યાંય પણ માથું નતા મારી શકતા. હવે તો એને શું મળી ગઈ, તક મળી ગઈ. હવે રણજીતસિંહનું અવસાન થયું એટલે અંગ્રેજોને જે તક જોતવી હતી એ તક અંગ્રેજોને મળી ગઈ. હવે થયું એવું કે અંગ્રેજ ગવર્નર જનરલ બદલાણો ભારતની અંદર ગવર્નર જનરલ હાર્ડીજ આવ્યો. કોણ આવ્યો? હાર્ડીજ. હવે હાર્ડીજે શું કર્યું, તો કે શીખ સામ્રાજ્યને ભેળવી નાખવા માટે એને તે કૂટનીતિ વાપરી, ભાઈ આમનામ તો અંગ્રેજોના હસ્તક ન લઈ લેવાય. એટલે એને શું કર્યું કે ભાઈ શીખ સામ્રાજ્યને ભેદભાવ બરોબર જે રાજ્ય છે એની અંદર શું ચાલી રહ્યા છે, તો કે ભેદભાવ ચાલી રહ્યા છે, એવી નીતિથી અંગ્રેજોનું જે શાસન જે શીખ સામ્રાજ્ય હતું બરોબર એ અંગ્રેજોના શાસન નીચે ભેળવી દીધું. તો આ રીતે સમગ્ર ભારતની અંદર અલગ અલગ પ્રકારના રાજ્યોમાં અલગ અલગ દેશોમાં બોર્ડર સીમાઓ ઉપર જે સરહદીય સીમા છે ત્યાં નેપાળ સાથે શીખ સામ્રાજ્ય સાથે ક્યાંક ને ક્યાંક કૂટનીતિ અપનાવીને સમગ્ર ભારતની અંદર બરોબર બ્રિટિશરોએ પોતાનો ફેલાવો કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આપણે મુખ્ય એ ભણ્યા કે અંગ્રેજો કઈ રીતે આગળ વધ્યા, ઉત્તર તરફ આગળ વધ્યા, નેપાળ સાથે શું કરી, મિત્રતા કરી. આ એમસીક્યુ ની અંદર ખાસ પૂછાઈ શકે છે. પછી કઈ ક્યાં વિગ્રહ કર્યો હતો, તો કે અફઘાન ની અંદર વિગ્રહ કર્યો હતો. સત્તા ક્યાં સ્થાપી, તો કે સિંધમાં સત્તા સ્થાપી. પંજાબના રાજાનું નામ શું હતું, તો કે રાજા રણજીતસિંહ. જ્યાં સુધી હતા ત્યાં સુધી વહીવટી કાર્યમાં માથું મારી શકતા ન હતા અંગ્રેજો. રક્ષણમાં કોને કોને સામેલ કર્યા, તો કે યુરોપિયન પ્રજાના ઓફિસરોને. પછી શીખ સામ્રાજ્ય જે આખું છે એ કયા ગવર્નર જનરલે અંગ્રેજોના શાસન હેઠળ ભેળવી દીધું, તો કોણ આવશે, ગવર્નર જનરલ હાર્ડીજ. આ ખાસ યાદ રાખજો. આ રીતના વન લાઇનર તમારે ટોપિક વાઇઝ કાઢી રાખો જેથી કરીને આપણો કોઈ દિવસ જવાબ ખોટો પડે નહીં. તમારા જો કાંઈ વિદ્યાર્થી મિત્રો સૂચનો હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. અસ્તુ.